सर्वोदय महिला मंडल उद्योग डॉक्टर पुष्पाबेन सोमैयाना अध्यक्षस्थाने 35 जेटला लोकोने फिजिओथेरपीनी फ्री सेवा आपवामां आवी। ओगा सर्वोदय महिला उद्योग मंडल द्वारा डॉक्टर पुष्पाबेन सोमैयाना अध्यक्षस्थाने ताजेतरमां जरूरतवाळा लोकोने फिजिओथेरपीनी सेवानो लाभ आपवामां आव्यो। ओगानी ज दीकरी डॉक्टर नंदिनी केतनलाल द्वारा 35 जेटला लोकोने फिजिओथेरपीनी सेवा तद्दन मफत आपवामां आवी छे। आ सेवानो लाभ 35 वधु लोकोए लीधो छे। आजरोज सर्वोदय महिला उद्योग मंडल द्वारा 3 दिवसनो फिजिओथेरपी सेशननु आयोजन करवामां आव्यु हतु, जेमां डॉक्टर नंदिनी केतनभाई लाले दरेक लोकोनु खूब ज झीणवटपूर्वक निदान कर्यु हतु। कोरोना जेवी बीमारीने ध्यानमां राखीने तेमना भव्य सन्माननो कार्यक्रम न राखता सोशल डिस्टन्सिंग जळवाई रहे ते हेतुथी एक नाना कार्यक्रममां डॉक्टर नंदिनी लाल तेमज कुमारी निवेदिता नरेन्द्रभाई पीठवा के जेमणे गुजरात युनिवर्सिटीमां बीकॉममां 3 गोल्ड मेडल मेळव्या छे अने ओखानुं गौरव वधार्युं છે તેમનું સન્માન કરવામાં આવ્યું। સંસ્થાના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન સોમૈયાએ બંને દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા। સંસ્થાના કમિટી મેમ્બરોએ પણ બંને દીકરીઓને શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમમાં શિક્ષિકા ચાંદનીબેન કોટેચા, પ્રીતિબેન ચાવડા, કારોબારી સભ્ય મીનાબેન ગોકાઈ, નિશાબેન સૂચક અને મંજુલાબેન હિડોચા તેમજ રઘુવંશી મહિલા મંડળના સુપ્રિયાબેન ચંદારાણા હાજર રહ્યા હતા। રિપોર્ટર લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા, એસટીવી ન્યૂઝ। દીકરી લાલનંદની કેતનભાઈ મારા માતા પિતાના તેમજ મારા કુટુંબના સપોર્ટ દ્વારા અત્યારે હું ફિઝિયોથેરાપીનો કોર્સ કરું છું। હું ફાઇનલ યર ફિઝિયોથેરાપીમાં અત્યારે જામનગર શ્રી સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજમાં સ્ટડી કરું છું। તેમજ અત્યારે મારે કોરોનાના લીધે ઓનલાઈન સ્ટડી ચાલે છે, જે સવારના ભાગમાં ચાલુ હોય છે લેક્ચર। તેમજ તે દરમિયાન સાંજે મારા ફ્રીના સમયમાં મીનાબેન ધોકાઈ દ્વારા સર્વોદય મહિલા મંડળ ઓખામાં ડૉક્ટર પુષ્પાબેન દ્વારા ફિઝિયોથેરાપીનો ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમજ રઘુવંશી મહિલા મંડળ દ્વારા ઓખાની લોહાણા માજનવાડીમાં પણ ફિઝિયોથેરાપીનો ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મેં નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી હતી। તેમાં 4-5 દિવસ માટે કેમ્પ યોજાયો હતો, તેમાં મેં લોકોને પોઝિટિવ લાઇફસ્ટાઈલ માટેની ટિપ્સ તેમજ તેમની રોજબરોજની જે પણ તકલીફો હોય એને દૂર કરવા માટે કસરતો તેમજ તેમના દુખાવા માટેની કસરતો તેમજ તેમના લાઇફસ્ટાઈલ અંગે જે પણ નિવાકરણો હતા તે મેં આપ્યા હતા અને નિસ્વાર્થ ભાવે મારી ફ્રી સેવા આપી હતી। તેમાં મારા નિસ્વાર્થ ભાવે ફિઝિયોથેરાપીનો કેમ્પ મારી જે નિસ્વાર્થ ભાવે સેવાના બીજ રોપાયા હતા તેમાં સર્વોદય મહિલા મંડળમાં મેં જે સેવા આપી તે બદલ મને સર્વોદય મહિલા મંડળમાં કાલે મારું સન્માન કરવામાં આવ્યું હતું। સર્વોદય મહિલા મંડળમાં ડૉક્ટર પુષ્પાબેન સોમૈયા દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ તેનાથી મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું કે લોકોની સેવા કરવાથી ખૂબ જ મને આનંદ થયો, ખૂબ જ મારી પ્રગતિ થાય એવા બધાને આશીર્વાદ આપ્યા। તેમજ આ ઉપરાંત ભાજપના અગ્રણીઓ દ્વારા મોહનભાઈ બારા અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે મારું સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન દ્વારા મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે, તેમજ બધી જ અગ્રણીઓના આશીર્વાદ દ્વારા આશીર્વાદ મળેલ છે, તેમજ સર્વોદય મહિલા મંડળ દ્વારા મને રાધાકૃષ્ણની જે મૂર્તિ આપવામાં આવેલી છે તે દ્વારા મને રાધાકૃષ્ણના તેમજ દ્વારકાધીશના આશીર્વાદ મળેલ છે, તે મારી સાથે છે અત્યારે। બધા અગ્રણીઓના આશીર્વાદ, રાધાકૃષ્ણના અને દ્વારકાધીશના આશીર્વાદ સાથે છે। તેના દ્વારા હું પ્રગતિ ખૂબ જ મારી પ્રગતિ થશે તેની મને ખૂબ જ ખાતરી છે। આ ઉપરાંત મારા 2 ધ્યેય છે, એક તો નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી, તેમજ મારા જે હું સ્ટડી કરું છું ફિઝિયોથેરાપી તેમાં મારે માસ્ટર્સ કરવાની પણ ઈચ્છા ધરાવું છું, તો એ જે માસ્ટર્સ કરવાનું છું એની પ્રગતિ તેમજ એ પ્રગતિ બરાબર
તે પ્રગતિ ખૂબ જ સારી રીતે થાય છે એવું મને ખાતરી છે. અસ્તુ.